નમસ્કાર મિત્રો નોલેજ ફંડામાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર તો કે ધોરણ બાર વિષય છે વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન એટલે કે બી એનો એક તૃત્ય એકમ કસોટીના સંપૂર્ણ પેપર સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાની છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા હોવ અને હજુ સુધી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાઇકન ઉપર પણ ક્લિક કરી દીધો જેને કારણે આ ચેનલમાં જ્યારે પણ નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે અને હા તમારી આજુબાજુના ધોરણ બાર બારમામાં જે વિદ્યાર્થી ભણતા હોય તેના અવશ્ય વિડીયો શેર કરો જેને કારણે તે પણ સરળતાથી સોલ્યુશન કરી શકે તો મિત્રો વાત કરીએ પ્રશ્ન નંબર વિભાગ એની અંદર પહેલો સવાલ આપ્યો છે આયોજનને કોની સાથે સંબંધ છે ચાર ઓપ્શન છે તો આવશે મિત્રો ભવિષ્ય સાથે ઓપ્શન નંબર ડી કરેક્ટ છે બીજો સવાલ છે આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો જણાવો તો આવશે મિત્રો યોજનાનું મૂલ્યાંકન બરાબર ત્યાર પછી મિત્રો નીચેનામાંથી કયા વ્યવ વ્યવસ્ વ્યવસ્થા તંત્રમાં વિભાગ કરતાં કાર્યને વધુ મહત્ત્વ આપવામાં આવે છે તો આવશે કાર્યાનુસાર બરાબર ત્યાર પછી ચોથો સવાલ છે પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખાના સંયોજનથી રચાતા વ્યવસ્થા તંત્રને શું કહેવાય છે તો એને કહેવાય શ્રેણિક વ્યવસ્થા તંત્ર બરાબર પાંચમો ભરતી પછીનું બીજું કાર્ય શું છે તો કે પસંદગી કરવી બરાબર તો મિત્રો પાંચ એમસીક્યુ હતા પાંચ એની અંદર વાત કરીએ વિભાગ બી બરાબર છઠ્ઠો સવાલ છે ઓ આરનું પૂરું નામ તો મિત્રો આવશે ઓપરેશન રિસર્ચ એક માર્ક્સનો પ્રશ્ન છે સાતમો સવાલ છે અંદાજપત્રના પ્રકારો મિત્રો તો કે મૂડી ખર્ચ અંદાજપત્ર ઉત્પાદન અંદાજપત્ર ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર વેચાણ અંદાજપત્ર અને રોકડ અંદાજપત્ર બરાબર આઠ નંબરનો સવાલની વાત કરીશું વ્યવસ્થા તંત્ર તો કે સમાન હેતુઓની સિદ્ધિ માટે એકત્રિત થયેલા વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની સોંપણી એટલે મિત્રો વ્યવસ્થા તંત્ર ત્યાર પછી બીજું કે બે કે તેથી વધુ વ્યક્તિઓના થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર એવું કોણે કીધું તો કે ચેસ્ટર આઈ બન્નાડ બરાબર નવ નંબરનો સવાલ તો કે પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે તો કે આવકાર અને પ્રાથમિક મુલાકાત છે બરાબર દસ નંબરનો છે તો કે કર્મચારીઓની પસંદગી માટે લેવામાં આવતી કસોટી તો કે બુદ્ધિ કસોટી અભિરુચિ કસોટી ત્યાર પછી ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી આ ચાર કસોટીઓ લેવામાં આવે છે વિભાગ સી વાત કરીશું તો કે સત્તા સોંપણીના મૂળ તત્વોની આવૃત્તિ આકૃતિ તો મિત્રો તમે જોઈ શકો છો અને આકૃતિ છે તમે દોરી નાખજો બરાબર અને આ વિડીયોની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં બહુ લિંક આપેલી છે એની પર ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી લેજો બાર નંબરનો સવાલ છે ભરતી માટેના આંતરિક પ્રાપ્તિ સ્થાનો તો પહેલો આવશે બઢતી આપીને ત્યાર પછી મિત્રો છે બદલી કરીને ત્યાર પછી કર્મચારીના મિત્રો કે સગા સંબંધીને તક આપીને પછી અગાઉ છૂટા કરેલા કર્મચારીઓને પરત બોલાવીને ત્યાર પછી બઢતી સાથે બદલી કરીને કે પ્રતીક્ષા યાદી બરાબર એનો જવાબ આવશે વિભાગ ડીની વાત કરીએ તેર નંબરનો પ્રશ્ન એ છે અવૈધિક વ્યવસ્થા તંત્રના લક્ષણો જણાવો તો તમે વિડીયોની સ્ક્રીન ઉપર મિત્રો જોઈ શકો છો તમે આપેલા છે પહેલું આવશે અવૈધિક માળખું બરાબર વિડીયોને પોઝ કરીને મિત્રો તમે લખી નાખજો બીજો સવાલ છે માનવ વર્તુણ પર આધારિત ત્રીજો આવશે પરિવર્તનશીલ પછી ચોથું આવે છે સાર્વત્રિક બરાબર આજે તમે ચાર ચારથી પાંચ પ્રકારના ત્યાર પછી અવૈધિક માહિતી સંચાર આપણને લક્ષણમાં આવે છે અને નાનું કદ આપણ એના ટોટલ છ લક્ષણોની અંદર આવે છે બરાબર ત્યાર પછી મિત્રો ચર્ચા કરીએ ચૌદ નંબરનો પ્રશ્ન કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ જણાવો કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ તો પહેલું છે મિત્રો ચાલક બળ બરાબર એ તમે વિડીયોને પોસ્ટ કરીને વાંચી લેજો તો તમને પીડીએફ અમારા નીચે આપેલી લિંક ઉપરથી મળી જશે બીજો સવાલ છે પ્રવૃત્તિઓ ગતિશીલ રહે એમાં આવશે ત્રીજું છે સંચાલનના અન્ય કાર્યો માટે મંજૂરી ત્યાર પછીનો છે એકમના હાથપક સમાન ત્યાર પછી કર્મચારીઓમાં સંતોષ બરાબર અને પછી મિત્રો આપેલો છે સંબંધોમાં સવાદ તો આ સવાલ હતો હવે આના સવાલ હાથમાં બીજું મિત્રો એક સવાલ આપી દીધેલો છે બરાબર તમે જોઈ શકો છો કે તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત કોઈપણ ત્રણ મુદ્દા મિત્રો લખવાના છે બરાબર તમે જોઈ શકો છો મુદ્દા તાલીમ અને વિકાસ કોઈપણ ત્રણ તબક્કા મુદ્દા લખવાના તો તમે જોઈ લેજો બરાબર તો આનો જવાબ છે વિભાગીની ચર્ચા કરીએ મિત્રો પંદરમો સવાલ આયોજનના લક્ષણો કોઈ પણ દસ સમજાવી શકાય કોઈપણ દસ લક્ષણો લખવાના છે આયોજનના પહેલું આવશે સર્વવ્યાપી બરાબર વિડીયોને પોસ્ટ કરીને મિત્રો લખી નાખજો ત્યાર પછી બીજો સવાલ આવશે સંચાલનનું સર્વો પ્રથમ કાર્ય ત્યાર પછી સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા બરાબર ત્યાર પછી મિત્રો આવશે પરિવર્તનશીલતા ત્યાર પછી પાંચ નંબર ઉપર આવશે ચોકસાઈ ત્યાર પછી પૂર્વ અનુમાન અનિવાર્ય ત્યાર પછી વિકલ્પોની યાદી આઠ નંબરનું આવશે ભવિષ્ય સાથે સંબંધ ત્યાર પછી નવ સાથે મિત્રો શું આવશે તો કે સતત પ્રક્રિયા ધ્યેયલક્ષી પ્રવૃત્તિ અને નિર્ણય પ્રક્રિયા જરૂરી તો મિત્રો દસ મહત્વના મુદ્દા તમે સમજાવી શકો છો તમે લખી શકો છો બરાબર ત્યાર પછી મિત્રો એના અથવામાં બીજો સવાલ આપ્યો છે આયોજનના ઘટકો સમજાવો તો મિત્રો આયોજનના જે ઘટકો છે પહેલો ઘટક જે છે હેતુઓ આવશે બીજો આવશે વ્યૂહરચના ત્રીજો જે ઘટક છે મિત્રો તે નીતિ આવશે ચોથો આવશે પદ્ધતિ ત્યાર પછી નિયમો અંદાજપત્ર છઠ્ઠો બરાબર ત્યાર પછી સાતમો આવશે મિત્રો કાર્યક્રમ બરાબર તો મિત્રો આ કંઈક આ રીતનો પ્રશ્ન હતો બસ મિત્રો આ હતો ધોરણ બાર કોમર્સનું વાણિજ્ય વ્યવસ્થા સંચલન કે બી એનું પ્રશ્ન પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જો તમને વિડીયો ગમ્યો હતો વિડીયોને લાઈક કરો શેર કરો તમારા મિત્રો સુધી વિડીયોને પહોંચાડો અને ચેનલમાં ન હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો મળીશ નવા વિડીયો નવા પેપરના સોલ્યુશનમાં ત્યાં સુધી બધા ગુડ બાય થેન્ક યુ